ઉત્કર્ષ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે ડીસા ખાતે પણ આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠા દ્વારા આદિવાસી દિવસની એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાનના નારા સાથે ભવ્ય શોભાયાત્રા યોજી ઉજવણી કરવામાં આવી હતી આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં હજુ સુધી આદિવાસી સમાજમાં જોઈએ તેવો વિકાસ થયો નથી ત્યારે આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા દર વર્ષે નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત આજે ડીસા ખાતે એસીડબ્લ્યુ સ્કૂલમાં આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન દ્વારા આદિવાસી સમાજમાં જાગૃતિ લાવવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સમાજના પ્રમુખ રમેશભાઈ અમરાજી રાણા ડીસા પાલિકા કો ઓપરેટર પ્રકાશભાઈ માજીરાણા સમાજના આગેવાનો અશોકજી મસરૂજી ઠાકરીભાઈ શિવાજી શિવાજી સુરતાજી અશોક કરશનજી માજીરાણા સાહિત્ય બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા જેમાં એકલવ્ય બિરસા મુંડા તેમજ રાણા પુંજા ભીલની તસવીરોને ફુલહાર કર્યા બાદ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રા ડીસા એસસી સ્કૂલથી નીકળી ડીસાના મુખ્ય માર્ગો પર ફરી આજે યોજાયેલ આદિવાસી સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં જોવા મળ્યા હતા જ્યારે આદિવાસી નૃત્ય પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આજે યોજાયેલ આદિવાસી સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ કાર્યક્રમ ને સફળ બનાવ્યો બ્યુરો રિપોર્ટ